આપણે લખવાની છે બરાબર વચ્ચે વચ્ચેના અંક લખેલા છે જે ખાલી ખાના છે એમાં આપણે લખવાનું છે તો બધા બાજુ કયો આવે બંને એકડા 11 શું લખવાનું છે બંને એકડા 11 પહેલા ખાનામાં લખો 11 લખું બધાએ 11 પછી 12 લખેલા છે જુઓ એકડ ડબલ 12 હવે 12 પછી શું આવે બધા લખજો મારી સાથે એકડ ટગર 13 શું લખવાનું છે એકડ ટગર 13 ચાલો 13 પછી કયો અંક આવે 13 પછી એકડ ચોગડ 14 લખો એકડ ચોગડ 14 14 પછી 15 લખેલા છે 15 પછી શું આવે એકડ છગડ 16 લખો 16 16 પછી શું આવે 61 67 17 ચાલો 17 પછી 18 લખેલા છે 18 પછી શું આવે 61 90 19 અને 19 પછી બગડે મિંડે 20 પણ લખેલા છે એક લાઈન બધાની લખાઈ ગઈ ચાલો હવે બીજી લાઈન ચાલો બગડે મિંડે 20 પછી શું આવે તો આપણે અહીંયા શું લખવાનું છે બગડ એકડ 21 લખું બધાએ બગડ એકડ 21 21 પછી શું આવે 21 પછી 2 બગડા 22 આવી રીતે બોલતા જવાનું છે લખતા જવાનું છે બધાએ 22 પછી 23 લખેલા જ છે બરાબર 23 પછી કયો અંક લખવાનો શું આવે બગડ ચોગડ 24 લખું ને 24 ચાલો 24 પછી બગડ 5 25 લખું 25 પછી બગડ છગડ 26 કયો અંક છે બગડ છગડ 26 26 પછી 27 લખેલું છે 27 પછી શું આવે બગડ આઠડ 28 લખો બધા બગડ આઠડ 28 ચાલો 28 પછી શું આવે બગડ નવડ 29 બગડ નવડ 29 29 પછી 30 લખેલા છે ચાલો અહીંયા આવે ત્રીજી લાઈન ત્રીજી લાઈનમાં પણ તગડ એકડ 31 લખેલા છે 31 પછી આપણે શું લખવાનું કયો અંક આવે બગડ બગડ 32 લખો બધાએ 32 પછી કયો અંક આવે 2 તગડા 33 લખો 33 33 પછી 34 લખેલું છે તગડ ચોગડ 34 હવે આપણે શું લખવાનું છે 34 પછી તગડ 35 લખું 35 35 પછી શું આવે તગડ છગડ 36 36 લખું 36 પછી શું આવે તગડ સાતડ 37 37 પછી 38 લખેલા છે બરાબર 38 પછી શું લખવાનું તો તગડ નવડ 39 લખું 39 અને 39 પછી છગડે મીંડે 40 ચાલો હવે 40 લખું આ લાઈનમાં શું આવે પહેલા 40 પછી ચોગડ એકડ 41 લખો બધા ચોગડ એકડ 41 41 પછી શું આવે 42 એ લખેલું છે બરાબર હવે 42 પછી શું લખવાનું તગડ તગડ 43 લખું 43 ચાલો 43 પછી 2 ચોગડા 44 લખું 44 44 પછી શું આવે ચોગડ 65 45 લખું ચોગડ 65 45 ચાલો 45 પછી ચોગડ છગડ 46 46 લખેલું છે 46 પછી શું લખવાનું ચોગડ 67
સુડતાળીસ લખો ચોગળ સાતળ સુડતાળીસ ચલો સુડતાળીસ પછી ચોગળ આઠળ અડતાળીસ લખો ચોગળ આઠળ અડતાળીસ અડતાળીસ પછી ચોગળ નવળ ઓગણપચાસ લખેલું છે હવે શું આવે ઓગણપચાસ પછી કયો અંક આવે પાંચડે પિંડે પચાસ લખું બધાએ પચાસ ચાલો હવે એના પછીની લાઈન જુઓ પાછળ એકડ એકાવન લખેલું છે બરાબર હવે એકાવન પછી શું લખવાનું પાછળ બગડ બાવન લખું બધાએ બાવન પાછળ બગડ બાવન બરાબર હવે બાવન પછી કયો અંક આવે પાછળ તગડ ત્રેપન લખો પાછળ તગડ ત્રેપન ચાલો ત્રેપન પછી પાછળ ચગડ ચોપન લખેલું છે બરાબર ચોપન પછી કયો અંક આવે બે પાંચડા પંચાવન લખો બધા બાળકો લખો છો ને બે પાંચડા પંચાવન પંચાવન પછી કયો અંક આવે પાછળ છગડ છપ્પન લખો છપ્પન છપ્પન પછી શું આવે પાછળ સાતળ સત્તાવન એ લખેલું છે બરાબર હવે પાછળ આઠળ અઠાવન શું આવે પાછળ આઠળ અઠાવન અઠાવન પછી શું લખવાનું કયો અંક આવે પાછળ નવળ ઓગણસાઠ લખ્યું પાછળ નવળ ઓગણસાઠ ઓગણસાઠ પછી છગડે મીંડે સાઠ છગડે મીંડે સાઠ લખેલું છે બરાબર ચલો હવે સાઠ પછી શું આવે લખો છગડ એકર એકસઠ શું આવે છગડ એકર એકસઠ એકસઠ પછી છગડ બગડ બાસઠ લખો છો ને બાળકો છગડ બગડ બાસઠ ચાલો બાસઠ પછી છગડ તગડ ત્રેસઠ લખેલું છે બરાબર ત્રેસઠ પછી કયો અંક આવે છગડ ચોગડ ચોસઠ લખ્યું બધાએ છગડ ચોગડ ચોસઠ ચોસઠ પછી છગડ પાછળ પાસઠ લખેલું છે બરાબર પાસઠ પછી કયો અંક આવે બે છગડા છાસઠ લખ્યું છાસઠ ચાલો છાસઠ પછી શું આવે છગડ સાતળ સડસઠ લખ્યું સડસઠ ચાલો સડસઠ પછી છગડ આઠળ અડસઠ એ લખેલું છે બરાબર અડસઠ પછી શું આવે છગડ નવળ ઓગણસિત્તેર લખો બધા છગડ નવળ ઓગણસિત્તેર લખ્યું ને હવે ઓગણસિત્તેર પછી શું આવે તો સાંકડે મીંડે સિત્તેર શું આવે સાંકડે મીંડે સિત્તેર ચાલો સિત્તેર લખાઈ ગયું હવે સિત્તેર લખ્યું ને હવે છેલ્લી લાઈન અહીંયા લખેલું છે સાતળ એકડ એકોતેર શું લખેલું છે સાતળ એકડ એકોતેર તો એકોતેર પછી શું આવે કયો અંક આવે સાતળ બગડ બોતેર શું આવે સાતળ બગડ બોતેર લખ્યું બધાએ હવે બોતેર પછી સાતળ તગડ તોતેર શું લખવાનું બોતેર પછી સાતળ તગડ તોતેર લખ્યું ને હવે તોતેર પછી સાતળ ચગડ ચુમ્મોતેર લખેલું છે બરાબર ચુમ્મોતેર પછી કયો અંક આવે સાતળ પાછળ પંચોતેર લખ્યું સાતળ પાછળ પંચોતેર પંચોતેર પછી સાતળ છગડ છોતેર લખ્યું છોતેર છોતેર પછી બે સાતરા સિત્તોતેર લખેલું છે બરાબર સિત્તોતેર પછી શું આવે સાતળ આઠળ ઇઠોતેર
લખો 78 અને 78 પછી 67 9 8 9